લાલન પરિવાર અપે બે જગ્યાએ, આગલો એકડો કાઢો ને પાછળનો જીરો કાઢો, વચલો બગડો રાખ્યો. બાઉસી ઓપે જદી અદાણી વ્યો વન ટાઈમ ઓપે 120 ને 240 કરાવો. કોણ 120? મોટા મોટા સંઘોની અંદર જઈને વિનંતી કરી, ભાઈ દર વર્ષે તમને લાભ મળતો હશે પણ આ વખતે અમને લાભ આપો, આખા અમદાવાદમાં બધી ઓળીનો લાભ અમને. તમે કહેશો મહારાજ સાહેબ અદાણીને શું મોટી વાત છે, કરોડિયાનો એક પગ તૂટી જાય તો તૂટ્યો કહેવાય? 120 જગ્યાએ એક એક ના એવરેજ 5 લાખ ગણો, પાંચ થાય નહીં, ક્યાંક 60 ઓળી હોય ને ક્યાંક 160 હોય અને ક્યાંક 1600 હોય સાબરમતી જેવામાં, પણ એવરેજ 500 ગણો, બધે 500 નહીં 300 ગણો, તો કેટલી થઈ? 30,000 ને બીજી 600 ને 6,000 એટલે 36,000 ઓળી. છત્રીને બાજુ 9 ગુણો, છત્રીને 9 ગુણો, કેલ્ક્યુલેટર લાવો, કેલ્ક્યુલેટર 360 માં છત્રી ઓછા કરી નાખવાના, મોટી વાત શું છે? 324 એટલે 3,24,000 શું થયા? આંબે. હવે એની એક થાળી આપણે 200 ની ગણીએ, 3,24 ને 200 એ ગુણી નાખો, 6,48,00,000, 6.5 કરોડ રૂપિયા અદાણીને તો. હે, એક એરપોર્ટ કે જે એનું ઓલું શું છે, પોર્ટ, મુંદ્રાનો પોર્ટ, ત્યાં જે ડ્યુટી ભરાતી હશે ને એમાં એક દાડામાં 6 કરોડ આવી જાય. સવાલ એ નથી કેટલા રૂપિયા, સવાલ એ છે આખા અમદાવાદના તમામ તપસ્વીનો મને લાભ. શિવચક્રનો મહિમા છે. આપણા વડીલો શિવચક્રની ઓળીઓ કરતા હતા, બીજું કાંઈ ન થાય તો નવપદના 9 દિવસ તો કરવાના. મને કુમારપાળ ભાઈએ એકવાર વાત કરી, કલ્પેશભાઈએ જ્યારે 50 કરોડ રૂપિયા સાધર્મિકમાં વાપર્યા ત્યારે કુમારપાળ ભાઈ સાથે જતા, કારણ કે સાધર્મિક ક્યાં કોણ કેવા છે એની ટોટલ જાણકારી હોય તો કોને હોય? કુમારપાળ. એ કે અમે વલભીપુર પાસે અંદરના ગામમાં ગયા, કંઈક રતનપર એવું નામનું ગામ હતું, એક કે બે ઘર. છોકરો દુકાને બેઠો હતો બપોરનો સમય, અને ટીમ પહોંચી ગઈ. માજી પેલે માળે અને કુમારપાળ ભાઈ બધા પહોંચી ગયા. જોયું તો માજી સામાયિક લઈને બેઠા હતા અને શ્રીપાળ રાજાનો રાસ વાંચતા. વલભીપુરની અંદરના ગામડામાં જ્યાં દેરાસર નથી પણ બે સાધર્મિકના ઘર છે, ઘરમાં રહેલા માજી નવપદના દિવસોમાં શું વાંચે છે? રાસ વાંચે છે. કુમારપાળ ભાઈએ પૂછ્યું, બા અહીં તો કોઈ છે નહીં તો તમે રાસ કેમ વાંચો છો એકલા એકલા? માજીએ બહુ સરસ જવાબ આપ્યો કે આ રાસના પવિત્ર અક્ષર આપણા ઘરની અંદર પડે ને તો આ ઘર પણ પાવન થઈ જશે. આ દિવસો છે, આ દિવસોમાં આંબેન, આ દિવસોમાં આરાધના, આ દિવસોમાં વાંચન, આ દિવસોમાં રાસ વંચાય, આ દિવસોમાં નવપદનો મહિમા હોય.